આપણે આગળના વિષય પીરિયડની અંદર શું ભણી ગયા હતા સ્વાધ્યાય એટલે કે વ્યસ્વ અને વ્યંજન જોયું હતું ને ખોટા અક્ષર સ્વાધ્યાય પછી કિન સ્વર વ્યંજન આટલી બધી વસ્તુ આપણે ભણ્યા હતા તો એની અંદર આપણે શું કે મેં કીધું હતું તમને કે ગુજરાતી છે એના હિન્દી સ્વર અને ગુજરાતી હિન્દી છે સ્વર એના ગુજરાતી સ્વર લખવાના આવે પછી વ્યંજન તો વ્યંજન પણ હિન્દી સામે ગુજરાતી ગુજરાતી સામે હિન્દી સમજાઈ ગયું તો એવી રીતે આપણે આજે શું કરવાનું છે તો રિવિઝન તો રિવિઝનની અંદર શું કરવાનું છે તો ઘણી વાર શું થાય છે કે સ્વર અને વ્યંજન તો આપણને આવડતા પણ એના આધારે ઉલટાવી સુલટાવીને સ્વર કે કોઈ મેડમો હોય એ પ્રશ્ન પૂછો કે જોડકા જોડો છે ગુજરાતી વર્ણના હિન્દી વર્ણ લખો પછી હિન્દી વર્ણના ગુજરાતી વર્ણ લખો પછી જોડકા જોડવાની અંદર કેવા હોય અલગ અલગ હોય તો ગુજરાતીના વર્ણ આપેલા હોય તો હિન્દી વર્ણ સામે હોય હિન્દી વર્ણ આપેલા હોય તો સામે ગુજરાતી વર્ણ હોય પછી સમાન હોય એવા અલગ અલગ પ્રકારના જોડકા હોય કે નહીં પછી શું આપેલું હોય કે તમને એમ કહે છે કે ખાલી જગ્યા હોય તો સ્વર આપેલા હોય ને ત્યાં અમુક અમુક વર્ણો છે છૂટે મૂકી દીધા હોય છોડી દીધા હોય તો એની અંદરના તમારા વર્ણ શું કરવાનું હોય પૂરા કરવાનું સમજાઈ ગયું તો આવી રીતે આપણે અલગ અલગ રીતે આપણે એને શું કરવાનું છે રિવિઝન કરવાનું છે તો રિવિઝન કરતા પહેલા આપણે ક્યાંય વિસ્તાર જોઈ લઈએ પછી બધાએ ઘણા પ્રશ્ન કર્યો હતો મને કે મેડમ અમે સિંગલ લાઈનની નોટબુક લીધી છે તો હા બેશક તમે સિંગલ લાઈનની નોટબુક લીધી હોય તો સિંગલ લાઈનની નોટબુકની અંદર લખવાનું છે પરંતુ સિંગલ લાઈનની નોટબુકની અંદર લખો છો તો એક લીટી છોડતી જવાની છે કોઈ પણ વસ્તુ લખો વચ્ચે એક લીટી છોડી દેવાની છે એવી રીતે કે તમારી આ સિંગલ લાઈનની નોટબુક છે તો તમે આની અંદર લખ્યું છે તો આ છોડી દેવાની આની અંદર લખવાનું નથી અને આ ફરી પાછી બીજી લાઈનની અંદર લખવાનું છે સમજાઈ ગયું આવી રીતે અને જેને ડબલ લાઈનની લીધી છે એને કોઈ પ્રશ્ન જ નથી એને અહીંયા લખ્યું છે તો અહીંયા તો લખવાનો જ નથી આપવાનું પછી એને અહીંયા લખવાનું છે સમજાઈ ગયું હવે આ પ્રશ્ન ક્લિયર થઈ ગયો જેને જે પણ નોટ લીધી હોય સિંગલ લાઈનની લીધી હોય તો સિંગલ લાઈનની નોટમાં લખવાનું છે ડબલ લાઈનની લીધી હોય તો ડબલ લાઈનની નોટની અંદર લખવાનું છે હવે પછીનો બીજો પ્રશ્ન કે જે વસ્તુ હું અહીંયા બોર્ડ ઉપર લખાવું છું એ વસ્તુ હું તમને કહીશ કે કઈ નોટની અંદર લખવાનું છે અને હું અત્યાર સુધીના પીરિયડની અંદર હું ક્યાંથી પણ આવી છું કે બધી વસ્તુ તમારે ફેર બુકની અંદર લખવાનું છે સમજાઈ ગયું તો તમે બધું ફેર બુકની અંદર લખ્યું છે ને ને બધાને કમ્પ્લીટ થઈ પણ ગયું સ્વર વ્યંજન ખોટા સ્વર અને વ્યંજન અને કિન થઈ ગયું બધાને ક્લિયર સરસ ચાલો હવે આટલું વસ્તુ બધાને થઈ ગયું હવે આવશે રિવિઝન તો રિવિઝન શેમાં લખવાનું છે તો જો મેં અહીંયા બોર્ડ પર લખ્યું છે સી ડબલ્યુની નોટમાં લખવાનું તમારી પાસે બે નોટ લેવડાવી છે એચ ડબલ્યુ અને સી ડબલ્યુ તો જે હું હોમવર્કમાં એચ ડબલ્યુની અંદર આપું છું તે બધું તમારે એચ ડબલ્યુની નોટમાં લખવાનું છે અને જે વસ્તુ અહીંયા તમને કહું કે સી ડબલ્યુની અંદર લખો તે વસ્તુ તમારે શેમાં લખવાનું છે સી ડબલ્યુની નોટમાં એટલે આજે હું આ રિવિઝન લખાવું છું તે તમારે પોતાની સી ડબલ્યુની નોટની અંદર લખવાનું છે સમજાઈ ગયું હવે પછી વાત બીજી કે તમે સીડબલ્યુની નોટ છે એ તમારે અત્યારે કાઢવાની છે અને એની સાથે સાથે પેન્સિલ રબર ને સ્કેલ બધી વસ્તુ બધા પાસે તૈયાર હોવી જોઈએ થઈ ગયા તૈયાર બધું કાઢીને સરસ ચાલો બધા તૈયાર છે તો હવે તમારે તે પેજની અંદર શું કરવાનું છે જે પેજ હોય તે પેજની અંદર હાસ્યાની અંદર તમારે રિવિઝન પછી સ્વર અને વ્યંજન અને તારીખ અને વાર આ તમારે લખવાનું નથી આ ખાલી તમારે શું કરવાનું છે વાંચવાનું છે અને આ તમારે ફોલો કરવાનું છે કે તમારે આવી રીતે આ નોટની અંદર લખવાનું છે સમજાઈ ગયું હવે પછી આ રિવિઝનની આપણે શરૂઆત કરીએ તો રિવિઝનની શરૂઆત કરતા પહેલા આપણે સ્વર અને વ્યંજન જોઈએ તો તેમાં આપણે ખૂટતા વર્ણ એટલે કે ખાલી જગ્યા તું આપણે એવું હેડિંગ વાંચીશું તું તમારી તું ખાલી જગ્યા સમજાઈ ગયું તો હવે આપણે આને ખાલી જગ્યા સ્વર અને વ્યંજનની લખવાની છે બધાએ એક એક લીટીની અંદર જે હું લખાવતી જાઉં છું તે તમારે લખતું જવાનું છે તો અહીંયા પહેલી ખાલી જગ્યા છે તો પહેલી ખાલી જગ્યા આપણે સ્વરની લખીશું તો સ્વરની ખાલી જગ્યા લખવા માટે જો હું લખું છું તેવી રીતે તમારે પણ લખતું જવાનું છે
अ खाली जगह फरी પછી ખાલી જગ્યા મોટો ઈ ઉ પછી ખાલી જગ્યા અને લુ આવી રીતે તમારે શું આપેલું હોય છે ખાલી જગ્યા આપેલી છે સમજાઈ ગયું આવી જ રીતે બીજી ખાલી જગ્યા લખવાની છે તો બીજી ખાલી જગ્યા આપણે લખીશું કે વ્યંજન વિચાર તો અહીંથી તો આવી રીતે કોઈ પણ જગ્યાએ તમારે આડા આડા વર્ણો સાથે તમારે આપેલું હોય છે સમજાઈ ગયું આવી રીતે આડા આડા કોઈ પણ વર્ણો તમે ત્યાંથી શરૂ કર્યું પરંતુ તમને ખબર હોવી જોઈએ કે મેડમે ત્યાંથી કલમની શરૂઆત કરી છે ન સમજ પડે તો બધાએ મને પૂછવાનું છે અને જેવી રીતે હું બોર્ડની અંદર લખું છું તેવી જ રીતે બધાએ વર્ણ લખવાના છે સમજાઈ ગયું આ બધા વર્ણ છે તમારે લખવાના છે આવી જ રીતે જો રિવિઝન છે એટલે પહેલા બધા પ્રશ્ન લખ્યા છે તો પ્રશ્ન હવે આપણે એક એક સોલ્વ કરતો જવાનું છે પરંતુ તમારે પેલા આ લખવાનું છે ફરી વખત સવાલ બોલો અ ખાલી જગ્યા ખાલી જગ્યા ઈ ઉ ખાલી જગ્યા રૂ પછી બીજી ખાલી જગ્યા છે તો ગો ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા છો ખાલી જગ્યા અને ટ પછી ત્રીજી ખાલી જગ્યા પો ખાલી જગ્યા બ ખાલી જગ્યા મ ખાલી જગ્યા ર ખાલી જગ્યા શ ખાલી જગ્યા સ ખાલી જગ્યા શ ખાલી જગ્યા ત્ર અને ખાલી જગ્યા પછી પાંચમી એ ખાલી જગ્યા ઓ ખાલી જગ્યા ઔ ખાલી જગ્યા ને અ ફરી એ ખાલી જગ્યા ઓ ઔ ખાલી જગ્યા અને અ સમજાઈ ગયું તો હવે આ છે આપણે એની અંદર શું કરવાનું છે જવાબ આપવાનો છે તો ચાલો બધાએ સવાલ લખાઈ ગયા છે લખાઈ ગયા સર તો આપણે એનો જવાબ લખીશું લખીશું ને તો અ પછી શું આવે આ પછી નાનો ઈ પછી મોટો ઈ પછી ઉ પછી શું આવે અહીંયા મોટો ઉ પછી બીજી હવે આવી રીતે બધાને આવડે ને તો ગ પછી ખ ઘની અંદર બને છે કેવા હોય સરખા ચ પછી ચ ચ પછી છ ચ પછી છ ચ પછી શું આવશે ગ તબલાનો સ અને ગ પછી શું છે ટ તો ટ પેલો છે ચાલો તેના
七四四八七五五八七四六七六七四四八七四八五六七no very good no very good karvano properly patna ability ane mobility tro tro pachi apne kalam likho eno chelo varn kyo likho to sro to sro kevi rite lakhvano undo char karine sikhaya to ne to tene shu kevay sro ane pachi panchmi khali chhe kya to panchmi khali chhe kya ni andar a a pachi sho avshe oi गुजराती वर्ण लखो क्या हिंदी वर्ण खबर छे ने आपणे हिंदी ना स्वर भण्या तो एनी सामे आपणे गुजराती ना वर्ण लखवाना छे तो एक पछी एक बताए लखता जवाना छे मारी साथे सुनो આ બધા હિન્દી ના વર્ણ આપણે લખ્યા સ્વર અને વ્યંજન આપણે ભેગા છે ને મેં કીધું તો ને આપણે સ્વર અને વ્યંજન બંને નું ભેગું રીતે સંકળાય છે કારણ કે જ્યારે પેપર માં કે કોઈ પણ જગ્યાએ પૂછાય તો સ્વર અને વ્યંજન બંને કેવા હોય છે સાથે સાથે એટલે સાથે સાથે આપણે તેનો ભેગો રીતન કરીશું ચલો આ વર્ણ છે જે પહેલો મેં લખ્યો છે તેને ગુજરાતી ની અંદર કે હિન્દી માં પહેલા આપણે હિન્દી માં વર્ણ બોલીએ તો આ હિન્દી નો खबर छे बोलो जी सर सो छे आ ह तो ब गुजराती में केवी रीते लखाय तो सरस लखो बदा ह भमडा नो ह चलो बीजो वर्ण छे ते हिंदी में लखेलो छे तो ई कयो छे बोलो जी कोण बोलते वेरी गुड सो छे ओ छे तो ते आपणे गुजराती में केवी रीते लखीशु नानो ओ छे એટલે આપણે આખો લંબાવવાનો बालिका वाड़ो पची शू ल तो ल
પણ કયો ઈ મોટો ઈ તો મોટો ઈ કેવી રીતે લખવાનો હોય આપણે ગળા નો ભાગ કરી આમ લંબાવી હે ને તો સમજાઈ ગયું બધાને કેવી રીતે પૂછાઈ શકે તે મે અમુક અમુક વર્ણ જ લીધા છે શું કામ ખાલી આપણે શું કરવાનું છે રિવિઝન કરવાનું છે રિવિઝન કરશું એટલે આપણે ખબર પડી જશે કે આવી રીતે બીજા વર્ણ પણ પૂછાઈ શકે પૂછાઈ શકે ને કે ના પૂછાઈ શકે આવડી છે સરસ ચાલો હવે આની વસ્તુ બધાને લખાઈ ગઈ છે કે બાકી છે લખો ચાલો હવે એના પછીનો આપણે પ્રશ્ન લેશું કે ગુજરાતીના વર્ણ આપેલ છે તેના ગુજરાતી વર્ણ આપેલ છે તો એની સામે આપણે શું લખવાનું છે હિન્દી વર્ણ કેવા હિન્દીના વર્ણ લખો ગુજરાતી વર્ણ સામે હિન્દીના વર્ણ લખો તો આપણે એમાં પણ આપણે 10 લખવાના છે બોલો 8 ઉપર આપણે 8 લખ્યા ને એમાં આપણે આની અંદર પણ 8 લખીશું તો હું હમણાં બધા ગુજરાતીના વર્ણ લખું છું ચાલો પેલો વર્ણ ક ઔ થ ત અણ અ રુ અને વ આટલા વર્ણ અમે ગુજરાતીના લખ્યા છે હવે આપણે એને તેમાં લખવાના છે હિન્દીના તો ચાલો હિન્દીનો ક કોને આવડે છે સરસ કેવી રીતે કરવાનો હોય આખો વળાંક વાળો અને પાછળનો છેડો થોડો છોડી દેવાનો તારો શું થઈ ગયો હિન્દીનો પછી ઔ છે તો ઔ કેવી રીતે અને કાના બે માત્રા ઔ મેં બોલિંગ કરાવ્યું હતું ને તો અ કરવાનું છે પેલા એને કાનો અને માત્ર બે માત્રા એટલે અને કાના બે માત્રા ઔ હવે ફ તો તમે એમ કહો મેડમ ક કર્યો એવો જ ફ હોય ના એવો જ ફ આવે નહીં ફ કરવા માટે ઉપયોગી કરી પછી વળાંક કરવાનું છે કઈએ આપણે આપણે આ શું થાય છે આપણો ખ પછી ટ તો ટ કરવા માટે ઊભી લીટી આવશે પછી આ રીતે વળાંક આવશે સમજાઈ ગયું આ આપણો શું થયો ટ હવે આ અણ છે તો મેં તમને યાદ કરો શું કીધું તું અણમાં પહેલા કરવાનું સરસ શું કરવાનું તે લખ્યું પછી ઊભી લીટી એટલે આપણો અહીંનો અણ પછી શું છે જુઓ અ તો હિન્દીનો અ તો અ હિન્દીનો ત્રણ કરી આડી લીટી અને ઊભી લીટી આપણા શું થયો હિન્દીનો અ પછી શું કયો વર્ણ છે રુ રુ છે તો આપણે હિન્દીમાં રૂ પણ એવો થાય પરંતુ થોડો ફેર આવે છે તો હિન્દીનો રુ અને પછી બ તો બ કેવી રીતે લખવાનો હોય પેલા આપણે આખે આખું ગોળ કરી તેનું કરી દેવાનું બ છે પછી વચ્ચે ક્રાંતિ લીટી એટલે આપણું અર્થ શું થઈ ગયું હિન્દીનો બ જો ફરી વાર આપણે રિપીટ કરીએ છીએ આ બધું માર્ગ સાથે સીડબલ્યુ ની અંદર તમારે લખવું જવાનું છે પરંતુ પેલા અહીંયા ધ્યાન આપવાનું છે અને પછી તમારે લખવાનું છે સમજાઈ ગયું હવે જુઓ ખાલી જગ્યા પૂરો તો ખાલી જગ્યા છે તો કોઈ પણ કલમ હોય કલમમાંથી ગમે ત્યાંથી આખા કલમ કે આખા અ આઈ પણ ખાલી જગ્યા પૂછાય
લખવાનો છે હવે આપણી વસ્તુ તમારે સી ડબલ યુ ની અંદર અત્યારે લખવાનું છે ચલો બધા લખો છી સરસ અક્ષરે લાઈન છોડી વ્યવસ્થિત લખવાનું છે સમજાઈ ગયું લખાઈ ગયું બધાને ચાલો લખાઈ છે એટલે એના પછી ફરી વાર રીડિંગ મારવાનું છે Gracias.
લખાઈ ગયું